नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवस। चालो बाळको, आजे धोरण चार विषय गुजराती। तो बाळको, आजे आपणे पूरक वांचन बे नो अभ्यास करवाना छे। तो बाळको, पूरक वांचन बे कस्तूरबा। तो बाळको, आजे आपणे कस्तूरबा विषे अभ्यास करीशुं। बाळको, आजे आपणे पूरक वांचन बे नो अभ्यास करवाना छे। तो बाळको, तमारे पाठ्यपुस्तक में पाना नंबर 85 काढ़ो। तो एमां आजे बाळको आपणे कस्तूरबा पाठनो अभ्यास करवाना छे। तो बाळको, कस्तूरबा कोण हता? तो बाळको, कस्तूरबा अपना महात्मा गांधीजी धर्मपत्नी हता। तो बाळको, अपना महात्मा गांधीजी पूरु नाम मोहनदास करमचंद गांधी हतु। तेमनो जन्म 2 ऑक्टोबर 1869 ना रोज पोरबंदर में थयो हतो। तो बाळको, आज आपणे महात्मा गांधीजी धर्मपत्नीनो अभ्यास करवाना छे, एटले के कस्तूरबानो। तो बाळको, हवे आपणे पाठनो अभ्यास करीशुं। तो एमां बाळको, गांधीजी ने आपणे बापूना वहाल सोया नामथी याद करीए छीए। तो कस्तूरबानुं नाम आवता आपणा मुखमांथी अमारा बा एवो उद्गार उमंगळा साथे निकळे छे। एटले के बाळको, जे महात्मा गांधीजी छे ए आपणे एने शुं कहे छे बाळको? बापूना वहाल, एटले के बापूना नामथी आपणे याद करीए छे। त्यारे कस्तूरबा नाम आवता आपणा मुखमांथी, मुखमांथी एटले के बाळको મોમાંથી અમારા બા એવો ઉદ્ગાર, ઉદ્ગાર એટલે કે બાળકો અવાજ સાથે નીકળે છે। પછી બાળકો, ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો, એટલે કે જે આપણા મહાત્મા ગાંધીજી મહાન બન્યા એમાં બા એટલે કે કસ્તુરબાનો ફાળો જેવો તેવો ન હતો। તો બાળકો, કસ્તુરબાનો જન્મ પોરબંદર માસને 1869 એપ્રિલ માસમાં થયો હતો। અને બાળકો, જે કસ્તૂરબા છે એમના પિતાજીનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું। નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું। કોનું બાળકો? કસ્તૂરબાનું। બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર, સમજો ને સુશીલ, ગાંધીજીની નાની મોટી બધી વાતોમાં તેમને સાથ આપી, બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા। એટલે કે બાળકો, જે કસ્તૂરબા છે એ બહુ ઓછા ભણેલા પરંતુ ઘણા જાણકાર હતા, અને સમજો અને સુશીલ, સુશીલ એટલે કે બાળકો સાચા ચરિત્રવાળું, તેને શું કહેવાય છે બાળકો? સુશીલ। ગાંધીજીની નાની મોટી બધી વાતોમાં તેમને સાથ આપીને બધી લડતોમાં તે હંમેશા મોખરે રહેતા। કોણ બાળકો? કસ્તૂરબા। એની શરૂઆત થઈ આફ્રિકાથી। ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી, એમાં સ્ત્રીઓને જોડાવવાનું વિચાર્યું। કસ્તૂરબાએ પહેલ કરી, આ નાનું સૂનું પગલું ન હતું, બાતો જેલમાં તો ગયા પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી। જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહે પડે તો ભલે, એવો પોતાનો નિશ્ચય એમણો સત્તાવાળાઓને જણાવ્યો। જેલ સત્તાવાળા મક્કમ રહ્યા। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બાના નકરોડા ઉપવાસ થઈ ગયા, એટલે કે શરૂ થઈ ગયા। જેલવાળા ઢીલા પડ્યા, 5 દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા, એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું પણ બાએ ચલાવી લીધું। આ રીતે 3 મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની અને બહાર આવ્યા। આવા હતા ટેકેલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તૂરબા।
એટલે કે બાળકો જે કસ્તુરબા ક્યાં ગયા હતા, જેલમાં પણ ગયા હતા, પણ જે આપણા બા છે એમણે શું કરી બાળકો, બીજાનું હાથનું રાંધેલું ખાવાની ના પાડી, અને જે પણ ફળ મળે તો જ એ ખાવું, નહીં તો ભૂખે દેહે પડે તો ભલે, તેવો પોતાનો નિશ્ચય. નિશ્ચય એટલે કે બાળકો સંકલ્પ, આ કરવું જ છે એમ નક્કી કરવું. એમણે સત્તાવાળાને જણાવ્યું, જેલવાળા અને સત્તાવાળા મક્કમ રહ્યા. મક્કમ એટલે કે બાળકો અઢળક રહ્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બાના નકોરડા. નકોરડા એટલે કે બાળકો કશું ખાધા વિનાનો કોરો ઉપવાસ, તેને શું કહેવાય છે બાળકો, નકોરડા. ઉપવાસ શરૂ થઈ ગયા. કોના બાળકો, આપણા કસ્તુરબાના. પછી બાળકો જે જેલવાળા હતા એ ઢીલા પડ્યા, અને પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું. કોનું બાળકો, કસ્તુરબાનું. પણ બાએ ચલાવી લીધું. આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરીને બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બનીને બહાર આવ્યા. આવા હતા ટેકેલા. ટેકેલા એટલે બાળકો ટેકવાળા, અને ધર્મપરાયણ. ધર્મપરાયણ એટલે કે બાળકો ધાર્મિક વૃત્તિવાળા. આપણા બા કોણ બાળકો, કસ્તુરબા. પછી બાળકો આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે. તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી, ને મકાન પણ બે ત્રણ, અને આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને ભાગી ગયા. આથી મજૂરો ગભરા ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવાનું સૂચવ્યું. બાએ બાપુના બોલ ઉપાડી લીધા ને ડરમની જગ્યાએ બા ગયા. બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ, એટલે કે જે આપણા કસ્તુરબા છે. એ કસ્તુરબાને જે વ્યવસ્થાપક છે એ કામ આપવામાં મૂંઝવાય છે. એટલે કે બાળકો વ્યવસ્થાપક એટલે કે વ્યવસ્થા કરનાર જે બાને કામ આપવામાં મૂંઝવણ થાય છે. પછી બાળકો બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા, ગાયો માટે ગવાર નથી ભરવાના. બાળકો ગવાર એટલે કે એક વનસ્પતિ, અને ગુવાર તે ભરવાનું નથી કે, એવું કોણ કહે છે બાળકો, બા. અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. કણે બાળકો, આપણા બા. નાનકડા ને નાજુક ભાંધાના બાને દળતા જોઈને સહુને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. એટલે કે બાળકો જે નાનકડા અને નાજુક ભાંધા, ભાંધા એટલે કે બાળકો શરીરનું બંધારણ, બાને દળતા જોઈને સહુને ભારે ઉત્સાહ એટલે કે હોશ અથવા તો ઉમંગ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. બાપુજી સેવાગ્રામ હતા ને બા મરોલી ગયા હતા, એટલે કે જે આપણા મહાત્મા ગાંધીજી હતા એ ક્યાં ગયા હતા બાળકો, સેવાગ્રામ ગયા હતા, અને જે આપણા બા છે એ મરોલી ગયા હતા. ક્યાંથી એ આવવાના હતા, જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. એ ટાપસેવેલી ગાડી સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમણે મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારથી ગાડીએ તો
આવશે ને। સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું। પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારો ના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપસી વેલીમાં સવારે આવશે। અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોના ને લોકોના બા છે। એટલે કે બાળકો, જે આપણા બા છે એ બા ટાપસી વેલી। ટાપસી વેલી એટલે કે બાળકો એક ટ્રેનનું નામ છે। એ ગાડી સુરતથી આવતી હતી અને જે બા સવારે ન આવ્યા એટલે કે એમનો મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું કે બા અત્યારની ગાડીએ તો આવશે ને। તો સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું। પરંતુ બાળકો, પેલી બહેને તો સવાલ સાંભળતા બાપુજીને કહ્યું કે જો બા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપસી વેલીમાં સવારે આવશે। અને ખરેખર જે બા બીજે દિવસે સવારે જ આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોના ને લોકોના બા છે। પછી બાળકો, આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા, એટલે કે જે આપણા બાપુ કોણ બાળકો, મહાત્મા ગાંધીજી। એના પત્ની કોણ બાળકો, કસ્તુરબા। એમના કોણ હતા બાળકો, જીવનસાથી। જીવનસાથી એટલે કે બાળકો જીવનભર સાથે રહેનાર, એટલે કે પતિ પત્ની, તેને શું કહેવાય છે બાળકો, જીવનસાથી। તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા, એટલે કે બાળકો અખૂટ, અખૂટ એટલે કે બાળકો ખૂટે નહીં એવું, અપાર, તેને શું કહેવાય છે, અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા। અને બાળકો, 1942ની જે હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયા। ત્યાં જ 22 ફેબ્રુઆરી 1944ના રોજ એમનો દેહ પડ્યો। આજે તે, એટલે કે આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે। એટલે કે બાળકો, જે 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બની ગયા। કોણ બાળકો, આપણા બા। ત્યાં જ 22 ફેબ્રુઆરી 1944ના રોજ એમનો દેહ પડ્યો, એટલે કોને બાળકો, આપણા બા એટલે કે કસ્તુરભા મૃત્યુ પામ્યા। આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે। કોનું બાળકો, આપણા બા એટલે કે કસ્તુરબાનું શું બન્યું છે બાળકો, પવિત્ર તીર્થ બન્યું છે। તો બાળકો, આપણું પૂરક વાંચન 2 અહીંયા પૂર્ણ થાય છે। તો બાળકો, આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે સ્વાધ્યાયપોથીમાં પણ લખવાનું છે અને ગુજરાતીની નોટબુકમાં પણ લખવાનું છે। તો બાળકો, આજનું લેસન છે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો બાળકો, પ્રશ્ન 1માં પહેલું, કસ્તુરબાના પિતાનું નામ શું હતું? બીજું છે બાળકો, કસ્તુરબાના માતાનું નામ શું હતું? ત્રીજું છે બાળકો, ટાપસી વેલી ગાડી ક્યાંથી આવતી હતી? ચોથું છે બાળકો, કસ્તુરબાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? હવે બાળકો, પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। તો બાળકો, પ્રશ્ન 2માં પહેલું, કસ્તુરબાએ જેલના સત્તાવાળાઓને પોતાનો શું નિશ્ચય જણાવ્યો? બીજું છે બાળકો, કસ્તુરબાને મળવા માટે આવેલી એક બહેને બાપુજીને શું પૂછ્યું? બાપુજીએ તેનો શું ઉત્તર આપ્યો? હવે બાળકો, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો બાળકો, પ્રશ્ન 3માં પહેલું, કસ્તુરબાએ શા માટે જેલમાં નકરોડા
उपवास कर्या। बीजू छे बाळको आफ्रिका में सत्याग्रहनी लड़त वखते कस्तूरबाए जेल सत्तावाड़ाओं ने धाबे थया होत तो। त्रीजू छे बाळको आश्रम में मजूरो काम करवानी आनाकानी शा माटे करवा लाग्या। चौथू छे बाळको कस्तूरबा तमने गरीबोना बा लाग्या हशे शा माटे। हवे बाळको पांचमू छे सत्याग्रह आश्रमना जे व्यवस्थापक ने सी मूंझवण थई। हवे बाळको प्रश्न चार एमा नीचेना शब्दोना समानार्थी शब्दो लखो। एमा बाळको पेलू छे देह, बीजू छे मकम अने त्रीजू छे बाळको जीवन साथी। हवे बाळको प्रश्न पांच नीचेना शब्दोना विरुद्धार्थी शब्दो लखो। तो एमा बाळको प्रश्न पांचमा पेलू दिवस, बीजू छे नानी, त्रीजू छे बाळको ओछू, चौथू छे बाळको समझू, पांचमू छे बाळको दूर, छठ्ठू छे बाळको ढीला, सातमू छे बाळको सवार अने आठमू छे बाळको पेशादार अने नवमू छे बाळको पवित्र अने दसमू छे बाळको बाहर। तो बाळको आ प्रश्नना जवाब तमारे गुजराती नोटबुकमां अने गुजरातीनी स्वाध्यायपुथीमां लखवानो छे। पछी बाळको लखा गया बाद तमारे एनो फोटो पाड़ीने मोकलवानो रहेशे। धन्यवाद।